સો ગાઈઝ અત્યારે પૂર્વા ખર્ચવાળા છે. શું બને છે પપ્પા? આજે બનાવ્યું છે. પપ્પા મને બોલા નહીં દેતા. પપ્પાને પહેલા દેખાડ તો પછી તું બોલીશ. તે બનાવ્યું તું તે અત્યારે જેમ ચાખ્યું. અને આજે જમવામાં બહુ સરસ બનવાનું છે. હું એની માટે ઇન્ગ્રેડિયન્ટ લેવા જઈ રહી છું. મસાલો લેવા જઈ રહી છે. બટ એ હું જણાવીશ નહીં કે શેનો મસાલો લેવા જઈ રહી છે, તમને ખબર પડી જશે. અમે આજે થોડું ઘરનું સાફ કર્યું છે એન્ડ આમાં પપ્પાનો સામાન છે. પપ્પા ચેક કરશે, મમ્મી કલર કરે છે. હાય પપ્પા. હાય. સો પૂર્વા, હજી કેમ તું નાઈ નથી? દેખાડો. ગુડ ગુડ. હા ગાઈઝ, હું નાઈ નથી બીકોઝ ઓફ કે હું થોડું કામ કરતી હતી. ગુડ 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 ગુડ. આજે બનાવ્યું છે ઊંધિયું. 23 વર્ષમાં પહેલી વખત પૂર્વા પાછીના મમ્મીએ ઊંધિયું બનાવ્યું છે. અરે સોરી, બનાવ્યું હશે. તેલ નું પ્રમાણ ઓછું રાખેલું છે. મને ના આપતી આટલું બધું. એટલે પપ્પા ચાખશે પછી. પપ્પા કેસે ચાખીને. એકલા પપ્પા. અને ગાઈઝ, આ ઊંધિયું છે ને 4-5 દિવસ થી લબડી રહ્યું છે, કારણ કે આ મમ્મી ઉત્તરાયણના દિવસે બનાવી હતી. યા મમ્મી બહુ પહેલા લઈને આયા હતા. સરસ એકદમ. મતલબ સારું નથી બન્યું? ના 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 ના, બહુ મસ્ત. શું નથી બન્યું? 2 મિનિટ ઉપર પ્રાચીન ચખાવજો. હા દેખાડ, મને દેખાડ યાર. આવું ના કર. લા ગરમ છે જોજો. ના ઉભા રહો, મને અહીંયા વાગ્યું છે. બહુ ગરમ છે. જો કસો વાંધો નહીં. આમ રાજા સારો છે ને? ગોડી ગોડી. ચાલો પૂર્વા કેવું કરશે ખબર? હજી પૂર્વા મોડમ નાખીશ નહીં ને. હજી ચાવશે ને એની પહેલા. કે હું કટ કરી દેસ આ પપ્પા. લાવ ફોન, હું પૂર્વાના રિએક્શન જોવા માંગુ છું. પૂર્વા પેલા જો પપ્પા પાસે થોડા. પાને પેલા ચાલે છે. પ્રેમ રતન ધનપા આયો આયો. સો મોઢિયું પપ્પા મને એકલું મોઢિયું નહીં નહીં નહીં. હા મિક્સ મિક્સ ગાઈસ. બાય ગોડ મસ્ટ. આ સિનેમેટિકમાં પૂર્વ ઉતારે મને એટલે જ નહીં ગમતું પૂર્વાનું શૂટિંગ. હા બોલી મોસ્ટ. આ બાજુ આ બાજુ રિએક્શન બેન. મમ્મી મોસ્ટ બોલે. મમ્મી મમ્મી આ છે ને ઓવર એક્ટિંગ કરે છે, કારણ કે હમણાં આપણે કીધું ને એટલે. ના ના અચ્છા એટલે નથી સારું. અરે યાર મારો મૂડ ખરાબ થઈ ગયો. મારી પૂર્વ ના ગમ્યું. ઓ નો, હે મા માતાજી. કેવું છે? ઈકુ છે મસ્ત. ચલો ના આજ કાલો કે ના પડી ઓવર એક્ટિંગ નહીં કરે એટલે હું બોલીશ. મસ્ત આટલો જાબડો રિવ્યુ છે આજનો. તને તો ભાવવું જ જોઈએ, કારણ કે તારા લીધે તેની અંદર સુગર નથી નાખી બિલકુલ. મન તો ભાઈ એવું છે. યસ સરસ સ્ટેડિયમ. બોલો તમે શું કહો છો સાહેબ? નહીં ખરેખર મસ્ત. ઓકે થેન્ક યુ. નહીં ખરેખર. અલે એવું નહીં, એનો મતલબ મસ્ત નથી. સરસ સરસ સરસ. તું બોલ ને તને કેવો ભાઈ? તને ભાઈ તે બનાવ્યું તું તે અત્યારે જેમ ચાખ્યું તો ત્યારે તને
અરે આ સિનેમેટિક કોણ ઉતારે છે ભાઈ? ચાલો હવે આપણે જમી લઈએ. જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, અમે નહીં લીધું છે એન્ડ વી આર રેડી. અને પ્રાચીના હેર કોમ કરી રહી છે અને હું તો ફૂલી રેડી છું. જોઈ શકો છો મેં ટીકો કરી લીધો છે. હું હવે નિયમ બનાવું છું ગાઈઝ કે જ્યારે બી હું નહીં લઉં પછી ટીકો કરું જ તે. બટ સ્કૂલ તો અલાઉડ નથી, સ્કૂલે સમજી શકું છું. એટલે સ્કૂલેથી આવીને ફ્રેશ થઈને લાઈક મોઢું ધોઈને પછી મોઢું ધોવું પડે. હા, એટલે બધું કરીને પાછું હું ટીકો કરીશ. તો અત્યારે અમે જઈ રહ્યા છે નાનીના ઘરે. યસ, સો ચલો નાનીના ઘરે જઈને મળીએ. દીદી જો બાબુ પૈસા નાખે છે અંદર, જો નાખો. સો ગાઈઝ, અમે રીવાના ઘરેથી એટલે ઉમાબાના ઘરેથી આવી ગયા છે. એન્ડ ગાઈઝ, આ પાર્સલ આવ્યું છે. શું છે એ? આઈ હેવ નો આઈડિયા. આપણે આજે જ વાત કરી હતી, રાઈટ? પપ્પા ઇઝ એક્સાઈટેડ. અચ્છા, શું છે? સાઇન વાઇફ શૂઝ. ઓ, અમે કીધું તું કિચન ક્લીનર. ગુડ ગુડ, નોટ બેડ. અને મને છે ને આ હાથ દુખાય છે જે હાથે હું કેમેરા શૂટ કરું છું, કારણ કે મેં રીવાને પકડેલી હતી. ચલો સ્ટિંગ આપી દઈએ. જેકેટ લઈને આવ્યા અમે અત્યારે. બાબા તમે જ થોડું રિએક્શન આપી દો. મોટ માર દીધી હોય ને આ બીજી ત્રીજી વાર આવું થઈ ગયું, તબિયત ખરાબ થઈ જાય. ગીર ગયા, ગીર જયા ને આવી બરોબર ને. ખરેખર બહુ ભારે હો ને. શું થયું મારી બેન તને? ગાઈઝ, એમાં એમ થયું કે અહીંયા અમે શોપિંગ કરતા હતા, એમાં છે ને મારો નખ આમ થઈ ગયો. તો છે ને એમાં મારો નખ આમ આમ નીકળી ગયો છે. બટ આમ આમ નહીં નીકળ્યો ને મને બહુ જ દુખે છે. લાઈક નીકાળીશ ને તો મને લાગે છે મારો અસલી નખ પણ નીકળી જશે. મેં નીકાળ્યો, જાતે નીકળવા દો હવે, ભગવાન ઉપર જ છે બધું. ગાઈઝ, અમે ઘરે આવી ગયા છે અને એક મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ દેખાડવી હતી, એ છે આ. પ્રાચીએ કીધું કે મને છે ને નાના ક્યુટ લિટલ બેબીઝ ના બ્રશીસ જોઈએ છે ફોર હર ઓનલી. હાઉ પ્રાચી, હાઉ? મારી મરજી. ગજબ છે તું, તને આજે ખબર પડી મમ્મી. ઓહો, યસ. પ્રાચી છે ને બહુ સરસ જવાબો આપે, જ્યારે જવાબ આપવાના થાય ત્યારે બહુ મજા આવે. સો ગાઈઝ, ઘરે આવી ગયા છે ને હમણાં, થોડી વારમાં પછી મળીએ ગાઈઝ. સ્ટ્રોબેરી
સો ક્યુટ. એન્ડ ગાઈઝ, મેં પછી કીધું વેલેન્ટાઇન ડે આવે છે, એ તોડતી નહીં પૂર્વા. ના ના, અત્યારે ના તોડ, જસ્ટ વેઇટ ફોર 5 મિનિટ્સ. એ મારો ફોટો ક્લિક કરવો છે યાર, ફોટો એટલે થંબનેલ, યુ નો. અને ગાઈઝ, આ ટ્રાય કરું હા, મારો પગ જોઈને લાગે કે હું આટલા 7 નંબર ના શૂઝ પહેરતી હોઈશ, અને પૂર્વા 6 નંબર. કોઈ કહી શકે ના. શું કરે છે પૂર્વા તું? મેગી બનાવી દીધું પૂર્વા. હું એક સ્પૂન બી ટ્રાય નહીં કરું, કારણ કે મને ખબર છે કે કેટલું તીખું હશે. મારી બેસ્ટ ફ્રેન્ડ અત્યારે ગાંડી થઈ ગઈ છે, એને કાલે સ્કૂલ જવું છે, અને મારી મમ્મી એવું કીધું કે માહી જશે તો તું જઈશ યાર. એટલે આની માહી નહીં આવતી, પણ મારી માહી આવે છે એટલે મારે જવું પડશે, અને પૂર્વાને બી જવું પડશે. આઈ બેંગન ગાઈઝ. અને મારી માહીને કેમ જવું છે એનો બી રીઝન મને ખબર છે, મમ્મીને બી ખબર છે, એની મમ્મીને બી ખબર છે, અને એને બી ખબર છે. એકચ્યુઅલીમાં ગાઈઝ, અમારા સર એટલે અમે, અમારા અમિત સર છે મેથ્સમાં, તો એ સરે અમને એવું કીધું છે કે હવે છે ને ક્યારે બી ક્લાસીસ સ્કીપ ના કરતા, કારણ કે આપણી જોડે બહુ ઓછો ટાઈમ છે. એકચ્યુઅલીમાં અમારી ફેબ્રુઆરીમાં એક્ઝામ આવી જશે, દેટ્સ વાય. તો એને એવી ટેન્શન એ છે કે છે ને એ મેથ્સમાં ફેલ થઈ જશે, સો શી ઇઝ હેવિંગ વન ફિયર કે એને છે ને મેથ્સમાં ફેલ નથી થવું. બસ બોલ, જેવું થાય કે સર જ ના આવે તો કાલે. એકચ્યુઅલીમાં સ્પોર્ટ્સ ડે હતો આજને કાલે, હા, તો ખાલી પીટી ના સર મેડમ જ જવાના હતા, બધા હતા જવાના, એવું મને એને રીઝન કીધું છે. અને એને એવું કીધું કે બહુ બધા જશે ને આપણા ક્લાસરૂમમાં, તો ભણાવશે સર લોકો, અને બધા બહુ લખાવશે, આપણે લોકો લખીને ગાંડા થઈ જશું ને. હજી બી મને રાત્રે મેસેજ કરશે જો એને જવાની ઈચ્છા થશે તો, અને પછી મારે જવું પડશે. અને આને તો ના આવતો હોય બહુ બધા, બસ બીકોઝ જો આટલું મસ્ત વેકેશન, મીન્સ લાઈક વેકેશન ટાઈપ મળી ગયું છે, મિની વેકેશન, તો શું લેવા જે માણસો કે લાઈક, હું બી એજ કહું છું, એક દિવસ રહ્યો છે, એક દિવસ શું જવું છે, ફ્રાઈડે છે કાલે, હું બી એજ કહેવા માંગુ છું, પણ શું કરું યાર. પૂરા નથી દેખા, ચલ ચલ ફેસ પરથી દેખાય ના, આંખે લાલ, નાકે લાલ, શું દેખાય, કાને લાલ, નથી લાલ. જો પૂર્વા, બસ હવે ઓવરએક્ટિંગ ના કર, પાણીની બોટલ લે અને ફટાફટ પી લે. આઈસ્ક્રીમ બી પડ્યો છે, દૂધ બી છે, પછી ચોકલેટ નથી પણ ચીક્કી છે, ગરમ છે બટ તીખું નથી. એ ઓવર એક્ટિંગ ખબર છે, તો બાહુબલી વળી ઓલી છે, શું કહેવાય, ફેન છે બાહુબલી, હાય હાય. અને ગાઈઝ, અમારા સ્મેલ, અમારા સ્મેલ માંથી બોલું છું, અમારા ઘરમાંથી સ્મેલ આવે છે, આખા તીખા તીખા પાનની. વિચારો ગાઈઝ, જસ્ટ લુકિંગ નોટ લાઈક વાવ. ખાતે એક વાર અમારા સામે ખાતા બધાને, પૂર્વા કેમ તને તીખું નથી લાગતું યાર? કારણ કે હું લોખંડની બનેલી છું. નોટ ફની? ના ના, બિલકુલ નહીં. This was funny. You are not made up of લોખંડ, you are made up of સ્ટીલ. પ્લાસ્ટિકની તો હું છું. સેન્સલેસ વાતો કરો છો ને? હા, તો ચલો, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, અત્યારે પ્રાચી એડિટ કરી રહી છે. દેખાડી દે, વ્લોગ દેખાડી દે. મેં વ્લોગ નથી, રીલ એડિટ કરી રહી છે. તો જો તો કરી ગાઈઝ, અત્યારે જ્યાં સુધી વ્લોગ હશે ત્યાં સુધી આવી ગઈ હશે રીલ. યા, પ્રાચી એડિટ કરી રહી છે અને એક વસ્તુ રિવીલ કરવાનું છે ગાઈઝ, એક વસ્તુ રિવીલ કરવાનું છે, હું અત્યારે કરીશ. કઈ છે ને ગાઈઝ, દેખાડ. લાઈક આઈ ફેસ પર તો નોર્મલ છે, બધાને થાય. ગાઈઝ, ગરમી નીકળી રહી છે મારા ખ્યાલથી, ઠંડીના મોસમમાં ગરમી
હા તો બધું નીકળી શકે. એકચ્યુઅલી મને લાગે છે કે મને સનકથી એલર્જી છે. હા છે લાઈક લિપ પ્રોડક્ટ્સ, કારણ કે બે દિવસથી હું સળંગ લિપસ્ટિક લગાવતી હતી. યસ ધેટ એ ના 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 હું કહું ને જ્યાં સુધી એમાં એક એવું કેમિકલ હોય ને એના લીધે થઈ શકે છે. મેં જ્યાં સુધી ઇન્ટરનેટ પર જોયું છે. ગાઈઝ તમને જે ખ્યાલ હોય એ જણાવજો કમેન્ટમાં જરૂરી. અને ગાઈઝ હા દેખાડતી હતી એ કે મેં નેલ્સ મારા સાઈઝમાં નાના કરી દીધા છે. આ છે મેં સાઈઝ નાનો કર્યો એ એક બ્રેકિંગ, અને આ છે જે મારા નોર્મલ નેલ્સ છે. એક બ્રેકિંગ ન્યૂઝ છે, એક બ્રેકિંગ ન્યૂઝ છે, એક બ્રેકિંગ ન્યૂઝ છે. કાલે સ્કૂલ લઈ જવાનું. ચીકડી ચીકડી ચીકડી. એક્ચ્યુઅલી મેં મારી બેસ્ટ ફ્રેન્ડને સમજાવ્યું કંઈ નહીં થાય, જસ્ટ ચીલ. એટલે યસ એવું મેં કંઈ નહીં કીધું. મેં ખાલી એટલું કર્યું યાર નહીં જવું યાર કાલ પ્લીઝ યાર નહીં જવું. એટલે મમ્મીએ બી કીધું, એની મમ્મી બી ના જ પડે છે. એકચ્યુઅલી મેં એના માસી આવ્યા છે ઘરે ઓસ્ટ્રેલિયાથી. મારા માસી બી ત્યાં છે, એના માસી બી ત્યાં છે. સો ગાઈઝ આ બ્લોગ અમે અહીંયા એન્ડ કરી રહ્યા છે. આજના દિવસે અમને બહુ જ મજા આવી એન્ડ રીવા જોડે બી ફૂલ મસ્તી કરી. એની થોડી તબિયત સ્ટાર્ટિંગમાં નથી સારી, એન્ડ ધેન એના ઓલા શું કહેવાય પિગી પેનમાં પૈસા નાખતી હતી. એન્ડ શી વોઝ લુકિંગ સો ક્યુટ એવરી ટાઈમ, શી ઇઝ લુકિંગ સો ક્યુટ. એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ કે આજે મમ્મીએ ઊંધિયું બનાવ્યું ચુમેશ્વરી. ભૂલતા નહી કે તમે ઉત્તરાયણ પહેલા ઊંધિયું ખાધું હતું કે ઉત્તરાયણ પછી. એન્ડ જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે. એક મિનિટ એક અનાઉન્સમેન્ટ કરવી છે, કરી દો. ગાઈઝ તમે લોકો વ્લોગ્સ જોવો છો પણ છે ને વચ્ચે સ્કીપ કરીને જાઓ ને એટલે છે ને લાઈક એ તમને રિકમેન્ડ નથી કરતા. લાઈક યુટ્યુબ વાળા અમારી વિડીયોઝ રિકમેન્ડ નથી કરતા. તો ગાઈઝ આવું ના કરો. ઇફ યુ આર અવર રિયલ ફોલોવર સબસ્ક્રાઈબર તો અમારા વ્લોગ્સ આખા જોવો. ઓકે એન્ડ કમેન્ટ તો કરજો જ ગાઈઝ. અમે આજકાલ હવે કમેન્ટ બી વાંચશું. સો ગાઈઝ નેક્સ્ટ વ્લોગમાં અમે વાંચીને બી બતાવશું કે કોને કમેન્ટ કયા યુઝર આઈડીએ કર્યું છે. સો ગાઈઝ તમારે બી તમારું નામ વ્લોગમાં જોતું હોય તો ફટાફટથી તો જલ્દીથી કમેન્ટ કરી દેજો. ફર્સ્ટ 5 કમેન્ટ્સ હશે એ અમે રીડ કરશું જે બી વ્લોગ્સમાં હશે. જેમ કે આ વ્લોગમાં તમે ફર્સ્ટ 5 ફાઇનલિસ્ટ બની જશો એક ટાઈપ ઓફ. તો અમે એ રીડ કરીને જણાવશું. અમે કંઈ નવું ટ્રાય કરશું. યસ એન્ડ ગાઈઝ મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.